શહેર જિલ્લામાં પોઝિટિવ કેસની સંખ્યા કુલ 753 થઈ ગઈ છે. વધુ નોંધાયેલ પોઝિટિવ કેસોમાં કોરોના સામે યુદ્ધ લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સના પરિવારના સભ્યો જેવા પાલિકાના એસએસઆઈની પત્ની, પુત્ર, પુત્રી અને 6 મહિનાનો પૌત્ર, પાલિકાના હાઇડ્રોલિક વિભાગના કર્મચારીના 2 પુત્રો, સિવિલ હોસ્પિટલમાં બંને વોર્ડમાં કામ કરતા કર્મચારીની પત્ની તેમજ મેડિકલ સ્ટોર સંચાલક અને 3 શાકભાજી વિક્રેતાના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે. ગત રોજ સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા વધુ એક વૃદ્ધ દર્દીનું ટૂંકું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સાથે કોરોનામાં શહેર જિલ્લામાં કુલ મૃતકાંક 33 થઈ ગયો છે. જ્યારે ગત રોજ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાંથી કોરોના સામે જંગ લડી સાજા થયેલા 32 અને જિલ્લામાંથી 1 દર્દી મળી કુલ 33 દર્દીઓને રજા આપવામાં આવી હતી. ઉધના ઝોનમાં એસએસઆઈ તરીકે ફરજ બજાવતા પ્રહલાદજી મરાઠેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મંગળવારે તેમની પત્ની હેમલતા મરાઠે, પુત્ર પ્રશાંત મરાઠે, પુત્રી રેખા વિનોદ પાટીલ અને માત્ર 6 મહિનાની પૌત્રી જાહ્નવી પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં ફરજ બજાવતા રમેશ સાવંતની પત્ની સુનિતા રમેશ સાવંતનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. વિગતો મુજબ સુનિતા ડોક્ટર્સને ત્યાં રસોઈ બનાવવાનું કામ કરે છે. સુનિતા સાવંત અગાઉ નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ રહેતા હતા, જેને લઈ પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ સાહેબ તેમજ મનપા કમિશનર બંછાનિધિ પાનીએ ડિંડોલીની સ્થળ મુલાકાત લીધી હતી. મેડિકલ સ્ટોર ચલાવતા પિંકલ શાહનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. ભાઠેના વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવતા પિંકલ શાહ દવા લેવા આવતા અનેક લોકોના સંપર્કમાં આવતા સંક્રમિત થયા હોઈ શકે. મનપાના હાઇડ્રોલિક્સ વિભાગમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા અને પાંડેસરા રહેતા જ્ઞાનેશ્વર પાટીલને 2 દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. મંગળવારે પરિવારના 2 સભ્યોને આજે સંક્રમણની અસર થઈ હતી. જ્ઞાનેશ્વર પાટીલના પુત્ર વિકાસ અને વિશાલ પાટીલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.